સુરતમાં એક ઈવી ચોરીની ઘટના સામે આવી છે તે જાણીને તમને નવાઈ લાગશે. કોરોનાને લઈને લોકડાઉન વચ્ચે સુરતના પૂણા વિસ્તારમાં આવેલ એક ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી. જો કે આ ગોડાઉનમાં અન્ય કોઈ વસ્તુનું નહીં પણ પાન મસાલાનું હતું, જ્યાંથી તસ્કરો ગોડાઉનનું શટર તોડીને 8 લાખના પાન મસાલા સહિત ખુરશીઓ અને વોટર બોટલ સહિતના મુદ્દામાલ સાથે કુલ 12,12,000ની ચોરી કરી હતી. આ અંગે પૂણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલે છે ત્યારે સૌથી વધુ તકલીફ વ્યસન કરનારાને છે અને વ્યસનના ગુટકા સિગરેટ હાલમાં લોકો ઊંચી કિંમતે પણ ખરીદી કરતા હોય છે. ત્યારે આવા એક ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. સુરતના પૂણા કડોદરા રોડ પર આવેલ છે કરમચંદ કંપનીનું ગોડાઉન, જે ગત 2 માર્ચથી લઈને 22 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન ગોડાઉનના શટર તાળાવાળી પટ્ટીઓ કોઈ સાધનથી તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. જેમને આ ગોડાઉનમાંથી અન્ય કોઈ વસ્તુ મળે કે નહીં, પણ જે રીતે બજારમાં ગુટખા અને પાન મસાલાની માંગ છે, જેને લઈને ગોડાઉનમાં રહેલા પાન મસાલાના 25 બોરામાં કુલ પેકેટ 5,000, જેની એક પેકેટની કિંમત 160 લેખે કુલ 8 લાખ, અને તમાકુના બોરા 11, જેમાં એક બોરામાં 800 પેકેટ મળી 11 બોરામાં કુલ 8,800, જેની કિંમત 40 લેખે ગણી 3,52,000, અને વોટર બોટલના 5 પાર્સલ, જેમાં કુલ 40 નંગ હતા, તથા પ્લાસ્ટિકની ખુરશીઓ 60 નંગ સ્કીમમાં આપવા માટે રખાઈ હતી, જેની ચોરી કરતા કુલ 12,12,000ના મતાની ચોરી થઈ હતી. જો કે ગોડાઉનના માલિકને આ ચોરીની જાણકારી મળતા પોલીસ મથકે દોડી જઈ આ મામલે ફરિયાદ આપી હતી. જો કે ચોરીની ઘટના સાંભળીને પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. જો કે આ સમયે ચોરી અને તેમાં પણ પાન મસાલાની ચોરીને લઈને તસ્કરોને જાણે મોટો ખજાનો મળી ગયો હતો. જો કે પોલીસે ગોડાઉન માલિકની ફરિયાદને આધારે ગુનો નોંધી આ મામલે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. સિવમ એસ્ટેટની બાજુમાં એક ગોડાઉન છે, સાલાસર રેસિડેન્સીની બાજુમાં. તો કાલે સવારે 7:30 વાગે મારા ગામના મજૂરે મને ફોન કરીને કીધું કે આ શટલ તૂટી ગયું છે. મેં ત્યાં આવીને ચેક કર્યું, શટલ તૂટેલું દેખાતા મેં મજૂર માલિકને ફોન કરીને બોલાવ્યો. ત્યાં સુરેશભાઈ ધનજીભાઈ તેજાણી માલિકને બોલાવીને અમે જોયું, ચેક કરતા શટલ તૂટેલું દેખાતા 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવ્યું. અંદર પોલીસ આવી પછી ચેક કર્યું, જોયું તો અંદરથી ગુટકા, સેલો કંપનીની ખુરશી અને સેલો કંપનીના પાણીની બોટલની ચોરી થઈ ગયેલી છે. એનો અંદાજિત આંકડો 12-12.5 લાખ છે અને પોલીસ આગળની કાર્યવાહી કરે છે.